નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે રાહુલ વેકરિયા અને આજના વિડીયોમાં આપણે જોવાના છીએ સ્વાધ્યાય 1.4 પ્રશ્ન નંબર 3 નો પહેલો દાખલો. નીચે આપેલ વાસ્તવિક સંખ્યાનું દશાંશ નિરૂપણ દર્શાવેલ છે. દરેક માટે જણાવો કે તે સમય છે કે નહીં, બરાબર. તે સંખ્યા સમય છે કે નહીં એ આપણે દર્શાવવાનું છે. પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં આપણે આ દાખલાને ફેરવવાના નથી. ભલે રકમમાં આપેલું છે પણ આપણે એ જોવાનું નથી. આપણે ખાલી એટલું જોશું કે દશાંશ સ્વરૂપ શાંત છે કે નહીં, બરાબર. તો એ આપણે દર્શાવ, જો દશાંશ સ્વરૂપ શાંત હોય, દશાંશ સ્વરૂપ શાંત હોય તો સમય સંખ્યા છે. દશાંશ સ્વરૂપ અનંત અને આવૃત હોય તો એ સમય સંખ્યા છે. દશાંશ સ્વરૂપ અનંત અને અનાવૃત હોય તો એ અસમય સંખ્યા છે, જે ઇન્ટ્રોડક્શનમાં આપણે જોયેલું છે, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો જોઈએ દાખલા નંબર, પ્રશ્ન નંબર 3નો દાખલા નંબર 1. 43.1234567890. તો અહીંયા જોઈને જ આપણે ખબર પડી જાય દશાંશ સ્વરૂપ કેવું આવશે, શાંત છે ને. અહીં અટકી જાય છે, આપણને દેખાય જ છે તો કેવું છે, શાંત. અહીં દશાંશ સ્વરૂપ શાંત છે, દશાંશ સ્વરૂપ શાંત છે તેથી સમય સંખ્યા છે. દશાંશ સ્વરૂપ શાંત છે તેથી સમય સંખ્યા છે. બસ સિમ્પલ. બીજો દાખલો આપણે જોઈએ, શું કહે છે. 0.120, 1,20,000, બરાબર. 0.120, 1,200, 12,000 ને 1,20,000. તો અહીંયા જોઈએ આપણે અને પાછું ડોટ 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 ડોટ, એટલે ડોટ 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 આવે એટલે અનંત તો છે જ, પણ આવૃત છે કે અનાવૃત એ આપણે જોઈએ. આવૃત હોય એટલે શું, તો કે એને એ જ સંખ્યા વારંવાર રિપીટ થતી હોય. અને અનાવૃત એટલે શું, તો કે દર વખતે સંખ્યાનું રિપીટેશન બદલી જતું હોય. તો જો અહીંયા 120, 120, 120, 120 એમ આવતું હોત તો એ કેવું થતું, અનંત આવૃત. પણ અહીંયા શું આવે છે, 120, 1,200, 12,000, 1,20,000, તો આવશે અનંત અને અનાવૃત. તો આપણે શું લખશું અહીંયા, અહીં દશાંશ સ્વરૂપ અનંત અને અનાવૃત છે તેથી કેવી સંખ્યા થાય, અસમય સંખ્યા છે. દશાંશ સ્વરૂપ કેવું છે, અનંત અનાવૃત, તેથી અસમય સંખ્યા છે. એના પછી જોઈએ ત્રીજો દાખલો, તો કે 43.1234567890 આખાઈની માથે હું આવેલું છે 12. હવે આખાઈની માથે 12 આવેલું હોય એનો મતલબ શું થાય, લખીએ છીએ અહીંયા 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. જેટલી સંખ્યા ઉપર 12 આઠની સાઈન હોય, જેટલી સંખ્યા ઉપર એ સંખ્યા વારંવાર રિપીટ થતી હોય, બરાબર. એટલે કે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 પૂરું થાય એટલે પાછું ચાલુ થાય, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 પાછું ચાલુ થાય એવી રીતના. ત્યાં પાછું લખીએ આપણે અને પછી આવશે ડોટ 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 ડોટ, એટલે કે 43 પોઈન્ટ સંખ્યાનું રિપીટેશન ચાલુ રહે છે. એટલે અનંત તો છે પણ આવૃત છે કે અનાવૃત, તો કે આવૃત છે. પાછી સંખ્યા એને જ સંખ્યા રિપીટ થાય દર વખતે, 1 થી 9, 1 થી 9, 1 થી 9 દર વખતે એ જ રિપીટ થાય છે. એટલે આપણે અહીં શું લખી શકીએ, અહીં દશાંશ સ્વરૂપ અનંત અને આવૃત છે. જો આવૃત ને અનાવૃતમાં શું ફરક છે, તો કે આવૃત એટલે વારંવાર એ જ સંખ્યા રિપીટ થાય છે, અનાવૃત એટલે સંખ્યા એને રિપીટ થતી નથી. અનંત તો છે જ, અનંત અને અનાવૃત એટલે કે સંખ્યાનું રિપીટેશન બદલી જાય છે. અનંત આવૃત એટલે સંખ્યાનું રિપીટેશન ચાલુ રહે છે. અનંત આવૃત છે તેથી કેવી સંખ્યા થશે, અનંત આવૃત એટલે કેવી સંખ્યા હોય, સમય.
તેથી સમય સંખ્યા છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો આગળ જઈએ. હોમવર્કના દાખલા તમને આપું છું, ગણીને તમારે મને બતાવવાના છે. તેમાં પહેલો દાખલો, નાના નાના દાખલા છે, બહુ મોટા નથી, અને થોડાક અમુક ક્વેશ્ચન છે તમારા માટે, જે તમારે મને આન્સર કરીને મોકલવાના છે. તેથી એક્ઝામમાં વારંવાર પૂછાતા હોય, બરાબર, તો એવા દાખલા હું તમને પૂછું છું, તેના આન્સર તમારે મને મોકલવાના છે. બધું મિક્સમાં આવશે આમાં. 156 455 નો ગુસ્સા કેટલો થાય? બીજો દાખલો જોઈએ આપણે. તો પાય સમય સંખ્યા છે કે નહીં? પાય એ સમય સંખ્યા છે કે નહીં? ત્રીજો દાખલો, છત્રીસ અને 100 નો લસા મેળવો. બરાબર, આ ત્રણ દાખલા તમારે મને હોમવર્કમાં કરીને મોકલવાના છે. આ ત્રણે ત્રણ દાખલા આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું કે એનો આન્સર શું આવે છે, બરાબર, અને ત્યારબાદ આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરશું. તો મળશું વિદ્યાર્થી મિત્રો નવા લેક્ચરમાં.